રાજસ્થાનમાં વધી રહેલો ઝીકા વાયરસ ગુજરાતમાં ન પ્રવેશે તેના માટે રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે. રાજ્ય સરકારે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલ્સને એલર્ટ પર રાખી છે, તો રાજસ્થાનથી આવતા પ્રવાસીઓની તપાસ કરવાનો પણ નિર્ણય લેવાયો છે, જેના માટે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, એરપોર્ટ ઉપર મેડિકલ ટીમની તૈનાતી કરવામાં આવી છે. છોટાઉદેપુરના બીજેપીના ખજાનચીની 2 ઓક્ટોબરે કરેલી પોસ્ટ વાયરલ થઈ છે. ખજાનચી સચિન તડવીએ સોશિયલ મીડિયા ઉપર ઉત્તર ભારતીયોને ભગાડી મૂકવા માટે પોસ્ટ કરી હતી, તો 14 મહિનાની બાળકી ઉપર બળાત્કાર કરનારને જીવતા સળગાવી દેવાનું લખાણ પણ ફેસબુક ઉપર પોસ્ટ કર્યું હતું. સુરતની કિરણ જેમ્સ કંપનીએ 300-700 જેટલા કર્મચારીઓને છૂટા કરી દીધા હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે. પગારમાં છેતરપિંડી સહિતના કારણોસર કંપનીએ કારીગરોને છૂટા કર્યા છે, જોકે છેલ્લા કેટલાય સમયથી કંપનીના માલિક અને કર્મચારીઓની વચ્ચે પગારને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. તો માલિકે કર્મચારીઓ પર આરોપ લગાવ્યો હતો કે તેમણે અન્ય કંપની સાથે સાંઠગાંઠ કરી છે, પરંતુ કર્મચારીઓ આ વાતને ફગાવી રહ્યા છે. કર્મચારીઓએ આરોપ લગાવ્યો છે કે કંપનીએ કોઈ નોટિસ આપ્યા વગર જ રાતોરાત તેમને છૂટા કર્યા છે. કંપનીએ 15 દિવસનો સમય આપવો જોઈતો હતો, જેથી કરીને તેઓ અન્ય જગ્યાએ નોકરી શોધી શકે. અમદાવાદમાં સોલા વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી, જેમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સામાન્ય ઝઘડામાં સમગ્ર મામલો વણસી ગયો હતો અને એક વ્યક્તિએ એરગનથી 5 રાઉન્ડ જેટલું ફાયરિંગ કર્યું. અમદાવાદના ધોળકા પાસે માયલોન કંપનીના વર્કરોની સ્ટાફ બસ ઉપર હિચકારો હુમલો થયો હતો, જેમાં 5 વર્કર્સને ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જોકે સુપરવાઇઝરે વર્કરને લાફો મારતા બોલાચાલી થઈ હતી, જેને લઈને સમગ્ર મામલો પીચક્યો. સુરતમાં એટીએમમાં રૂપિયા ભરવાનું કામ કરતી સીએમએસ કંપનીના એક કર્મચારીની પોલીસે ધરપકડ કરી છે. તેના ઉપર આરોપ છે કે તેણે કંપનીના રૂપિયા 1 કરોડ 22 લાખ રૂપિયાની ઉચાપત કરી છે. કંપની પાસેથી છેતરપિંડી કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડતા આરોપી પાસેથી 6,62,000 રૂપિયા કબજે થયા. અમદાવાદમાં પાર્શ્વનાથ એટલાન્ટિસ પાર્કમાં નવરાત્રિને લઈને થયેલા વિવાદને કારણે સોસાયટીની નવરાત્રિ પરમિટને રદ કરવામાં આવી છે. નવરાત્રિના આયોજનને લઈને 2 વ્યક્તિઓ વચ્ચે થયેલી માથાકૂટ થતાં પરમિટ રદ કરવામાં આવી, જેને લઈને મહિલાઓ અડાલજ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને નવરાત્રિની પરમિટ આપવા માટે માંગ કરી. વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો રાસ રમતો વિડીયો વાયરલ થયો છે. અમરેલીમાં પોતાના નિવાસ સ્થાન પાસે આયોજિત ગરબીમાં રાસ રમ્યા હતા. અગાઉ ધાનાણીનો ગરબો રમતો વિડીયો વાયરલ થયો હતો. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રિમાં શક્તિની ઉપાસનાના પર્વમાં આરાધના કરવા માટે 1 દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોડી રાત સુધી ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમ્યા હતા. દેવભૂમિ દ્વારકામાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા નવી હવેલી ખાતે રાસવિલાસનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીનાથજીના કીર્તન ઉપર નાની બાળાઓ સહિત મહિલાઓએ રાસ રમ્યા હતા. છેલ્લા 10 વર્ષથી નવવિલાસ પુષ્ટિરસ રસોત્સવના આયોજનમાં મોટી સંખ્યામાં લોકો આવીને કાલિંદી વહુજીનો દર્શનનો લાભ લે છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત રવિવારે પણ વધારો નોંધાયો, ત્યારે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 79 રૂપિયા થઈ ગયો છે અને 71 પૈસા થયું છે, તો ડીઝલના ભાવનો 78.63 માંથી વધીને 79.82 રૂપિયા ભાવ થયો છે. તો સુરતમાં પણ પેટ્રોલના ભાવમાં 6 પૈસાનો વધારો નોંધાયો છે, જેથી પેટ્રોલ 79.66 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. ડીઝલમાં પણ 11 પૈસાનો વધારો થયો છે, જેથી ડીઝલ 78.80 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. રાજકોટમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે, ત્યારે પેટ્રોલ 79.58 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. ડીઝલ 78.71 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. વડોદરામાં પેટ્રોલના ભાવમાં 4 પૈસા અને ડીઝલના ભાવમાં 20 પૈસાનો વધારો થયો છે. વડોદરામાં પેટ્રોલનો ભાવ 79.40 રૂપિયા અને ડીઝલનો ભાવ 78.51 રૂપિયા પ્રતિ લીટર. તહેવારોની સિઝનમાં ફૂલોના ભાવ આસમાને પહોંચી ગયા છે. અમદાવાદમાં ફૂલોનો ભાવ 300 રૂપિયા કિલો ઉપર પહોંચી ગયો છે. ગલગોટા અને ગુલાબના ફૂલના ભાવમાં 300-400 ટકાનો વધારો થયો છે. તહેવારો મોડા શરૂ થતા હોવાથી અને ગરમી વધારે પડતી હોવાને કારણે ફૂલોના ભાવમાં વધારો થયો હોવાનું વેપારીઓ માની રહ્યા છે. જૂનાગઢના માળિયાહાટીનામાં એક નિવૃત્ત ફોરેસ્ટરના ફળિયામાં ઉગેલા કેસર કેરીના આંબામાં ઓક્ટોબર માસે કેસર કેરીનો પાક જોવા મળ્યો છે. જોકે જાન્યુઆરી મહિનામાં આંબા ઉપર મોહર આવતા હોય છે અને ફેબ્રુઆરીમાં નાના ફળ આંબા ઉપર જોવા મળતા હોય છે, પરંતુ ઓક્ટોબરમાં કેરી આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.
અમદાવાદમાં ચા આપતા દુકાનદારે તંદૂરી ચા બનાવી છે. ચાને માટીની કુલડીમાં આપવામાં આવે છે. ગરમ ભઠ્ઠામાં માટીની કુલડી ગરમ કરીને ગરમ કુલડીમાં ચા રેડવામાં આવતી હોય છે, જે ચા કુલડીમાંથી ઉભરીને બહાર આવતી હોય છે.